નમસ્કાર સાહેબ, આજે અમરાઈવાડી વિધાનસભા એની મધ્યસ્થ ચૂંટણી આવી છે. આપ અમદાવાદ સિટીના પ્રમુખ તરીકે ઉમેદવારને શું આશીર્વાદ આપવા માંગો છો? ઉમેદવારને તો પ્રજાના આશીર્વાદ છે, પણ આજે બાય ઇલેક્શન અમરાઈવાડીનું છે. ઉમેદવાર શ્રી લોકસંપર્કમાં ઘરે ઘરે જઈને મત વોટની અપીલ કરે છે અને લોકોનો પ્રતિસાદ મેળવી રહ્યા છે. આજે અમરાઈવાડી વિધાનસભાના તમામ વોટર્સ લોકોને અપીલ કરી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતી જીતાડે એવી રીતે અને લોકોનો પણ પ્રતિસાદ છે. લોકો હેરાન પરેશાન છે, ધંધા રોજગારથી મોંઘવારી ત્રાસ છે. અમરાઈવાડી વિધાનસભાની અંદર નાનો અને મધ્યમ વર્ગ રહેતો હોવાથી અહીંયા મોટી સંખ્યામાં મુશ્કેલી, ધંધા રોજગારની અને મોંઘવારીની વધારે વધારે અપીલો કમ્પ્લેન આવી છે. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આ પ્રજાને શું મેસેજ આપવા માંગો છો? પ્રજાને એક આ પેટા ઇલેક્શન છે, 21 તારીખે મતદાન છે. એક તો એમનો કિંમતી અને પવિત્ર મત આપવા માટે હું એક અપીલ કરું છું. આ વખતે પ્રજામાં અહીં રાઉન્ડ લઈએ છીએ, અમારા નેતાઓ અમારા કાર્યકર્તાઓ વિસ્તારમાં ઘૂમી રહ્યા છે, તો પ્રજા તરફથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. અને પ્રજા તરફથી અમને સર્વે કરવામાં આવ્યો તો જનરલ મેસેજ એવો આવે છે કે તમે આ ભાજપ સરકાર દ્વારા કે અમને ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કે GST છે, નોટબંધી છે. અત્યારે છેલ્લે તમે જોયું છે કે મોટો વ્હીકલ ટેક્સ જે કાળો કાયદો, એનાથી જનતા ખૂબ જ ત્રાહિમામ થઈ ગઈ છે. એક બાજુ મોંઘવારી છે, એક બાજુ બેરોજગારી છે, એક બાજુ ટેક્સનું ભારણ છે. આ જે બધા સરકાર દ્વારા પબ્લિક ઉપર ખૂબ જ અન્યાયરૂપી વેરા નાખવામાં આવ્યા છે, એનાથી પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે. પબ્લિકમાં આવકનું સ્ત્રોત ઘટી ગયું છે બેરોજગારીના હિસાબે. આ વખતે અમરાઈવાડીની જનતાએ તો મૂડ બનાવી લીધો છે કે આ વખતે ભાજપને કારમી હાર આપવાના છે. અહીં કોંગ્રેસ પક્ષનો વિજય નિશ્ચિત છે, નિશ્ચિત છે, નિશ્ચિત છે. અને આ મેસેજ અમરાઈવાડી વિધાનસભામાં જે આપવાના છે કે અહીં વિજય કોંગ્રેસ તો થાય છે અને અહીં વિજયી કોંગ્રેસ તો છે, અને આની અસર છે ગુજરાતના રાજકારણને દિલ્હીના રાજકારણ સુધી પહોંચવાની છે. અહીં આગળ જ્યારે મહીનગર વિધાનસભા હતી તો હાલના વડાપ્રધાન એ અહીંના ધારાસભ્ય હતા. અહીંની પબ્લિક એવો મેસેજ પાસ કરવા માંગે છે કે જે ભાજપ વિકાસ સ્વચ્છતા આના ખોટા ખોટા વાયદા કરે છે એકદમ બેબુનિયાદ છે. થેન્ક યુ સર. જિંદાબાદ.